ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ વાસુદેવ નારાયણ ધર્મદેવ માતા તથા વ્યાસ ગાદીને શોભાવનાર ગુણે સંપન્ન પૂજ્યપાદ નીતિ સ્વરૂપદાસી સ્વામી તથા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન અમારે પૂજ્ય કર્મઠ ગઢડા તો હૃદયમાં આવેલું ગોવર્તાલ આવી ગયા ને ગઢડા હરિજન સ્વામી શાસ્ત્રી સ્વામી હરિજન સ્વામી સ્વામી તમામ બ્રહ્મણ સંતો ને વાલા ભક્તજનો આજે ગઢપુર ધામને આંગણે અતિ દિવ્ય અને ભવ્ય વચનાબદ્ધ દિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એને અંતર્ગત સરસ મજાની વચનાબદ્ધની કથા પૂછી નિત્યસ્વરૂપ સ્વામીએ બે દિવસમાં બસો ને બાસઠ વચનાબદ્ધ પ્રશ્ન કરી અને એનો સાર આપણે સરસ મજાનો ટૂંકમાં કીધો જોકે વચનાવત છે એ મહારાજની પરાવાણી છે અને સર્વશાસ્ત્રનો સાર છે ગાગરમાં સાગર છે મહારાજે ટૂંકમાં એટલા ગહન જટિલ પ્રશ્નનો ઉત્તર આપણે કર્યો છે માયાનું સ્વરૂપ તો કે ભગવાનનું ભજન કરતાં આડું આવે એ માયા એમાં બધું આવી ગયું એટલે આવા ટૂંકા ટૂંકમાં આપણા જીવનને સ્પર્શતા લાય પ્રશ્નો એટલે વચનાબત નંદ સંતોએ હરિભક્તોએ પોતાના જે મૂંઝવણતા પ્રશ્નો જે પૂછા અને મહારાજે એના શોર્ટકટમાં જે ઉત્તર આપ્યો એ વચનામત આપણે એમાંથી બહુ શીખવાનું છે બહુ જાણવાનું છે એમાં ખાસ મહારાજે ધર્મ જ્ઞાન વિરાગ ભગવાનની ભક્તિ ઉપાસના આજ્ઞા એની પર મહારાજે બહુ ભાર આપ્યો અને મહારાજે કીધું કે સીતાજીના જેવી સમજણ આપણામાં જો આવે એ ખાસ જરૂર છે આ સત્સંગ કરીને આ માહોલ આ વચનાબ વાંચી ને જો આપણામાં સમજણ આવે ને તો બહુ કામ થાય સીતાજીને વગર વાંકે રામચંદ્ર ભગવાને વનમાં મોકલા એ રોતા હતા લક્ષ્મીજી પણ ઉદાસ થયા ને કીધું જ્યારે કે તમે ઉદાસ ન થાવ ત્યારે સીતાજી કે હું મારા દુઃખે કરી નથી રોતી રામચંદ્ર ભગવાન અતિ કૃપાળુ છે દયાળુ છે એ લોક અપવાદે કરીને મને વનમાં મોકલી પણ એ પણ દુઃખી થતા હશે એટલે રામચંદ્ર ભગવાનને એમ કહેજો મારા દુઃખે કરીને એ દુઃખી નહીં થાય હું તો અહીંયા જંગલમાં ઋષિમુનિના આશ્રમમાં રહીને શાંતિથી તમારું ભજન કરીશ આ સમજણની વાત છે આ સમજણની પરાકાષ્ટ છે કારણ કે વગરવા કે જંગલમાં મોકલવા તોય છતાં એનો અવગુણ ન લેવો આ બહુ મોટી વાત છે આપણે જાણીએ છીએ કે મહારાજના અંગ સેવક મૂળજી બ્રહ્મચારી એને પણ મહારાજે પરીક્ષા કરવા માટે વગર વાંકે એક મહારાજની મોજડી ચોપડવા માટે તેલથી ચોપડતા હતા મૂળજી બ્રહ્મચારીની આજ્ઞા કરી આપણે જાણીએ છીએ કે મૂળજી બ્રહ્મચારી મહારાજની તેલનું માલિશ કરતા હતા મોજડીને એ મારી ભગત આવ્યા હરભગતને મૂળજી બ્રહ્મચારી ઘણી વિવેકથી ના પાડી પણ હરીભગતનો બહુ આગ્રહ જોઈ અને તમે તો મહારાજની બધી સેવા કરો છો પણ મને આ સેવા ક્યાંથી મળે મને આપો એટલે મૂળજી બ્રહ્મચારી આપ્યા મૂળજી બ્રહ્મચારી આપી એ વર્ષામાં મહારાજ ત્યાંથી નીકળ્યા અને જોયું કે આ તો ભગત મેં તો બ્રહ્મચારીને આજ્ઞા કરી છે આ તો મારી મોજડીને તેલ તો ભગત ચોપડે છે પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા અને વગર વાંકે કાઢી મૂક્યા કાઢી મૂક્યા એટલું નહીં પાછું કીધું પગમાં ચંપલ નહીં પહેરવાના ગળું ચીકણું ખાવાનું નહીં એમ કરીને મહારાજે કાઢી મૂક્યા જવાથી તમે વિમુખ પણ તોય છતાં એની કેટલી સમજણ મૂળજી બ્રહ્મચારી ઊંચી હશે કે જેતલપુરમાં રિયા રામપ્રતાપભાઈ રામદાસ સ્વામી ભેગા આપણે જાણીએ છીએ કે રામદાસ સ્વામીએ પછી જ્યારે કેરીની સિઝન આવી ત્યારે કીધું આ કેરી મહારાજ માટે કોણ લઈ જાય જેતલપુરથી તો ઉઘાડા પગે ધમધમતા તાપમાં મહારાજ માટે કેરી ગરડામાં લાવ્યા દાદા ખચરના દરબારમાં અને મહારાજે તોય પાછી પરીક્ષા કરતા હા ન જોયું તોય પણ મુરિજી બ્રહ્મચારીને શોખ નથી એમ હરિભગત એને ઘરે લઈ ગયા અને કીધું કેમ બ્રહ્મચારી ને સીધું પાકા સીધા આપ્યા બ્રહ્મચારીએ પાકા સીધા લીધા નહીં તેલ કે ઘી કાંઈ ન લીધું કેમ તો મહારાજે મને ના છે પછી હરિભગતને બહુ દયા આવીને પછી મહારાજને કીધું મહારાજને થોડો ઠપકો આપો મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ પછી બીજી દિવસે સવારમાં મહારાજ જમતા હતા અને મુણજી બ્રહ્મચારીના હાથે મહારાજ કેરી જેમાં એટલે આ બધી સમજણની વાત છે વચનામત દ્વારા આ સંતો દ્વારા આપણે આવી સમજણ પ્રાપ્ત થાય છે તો બસ આપણે ભગવાનના ચણો ગોપીનાથજી મહારાજના ચણો પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આવી સમજણ આવે અને ગઢડા ગોપીનાથજી મહારાજ આ દેવ જ્યારથી બોર્ડ આવ્યું ત્યાંથી અધતો એટલા બધા કામ ચાલુ કર્યા છે કે જે વીસ વર્ષની જે ભૂખ હતી ને આ સ્વામી છે ને ચાર પાંચ વર્ષમાં આખી ભૂખ ભાંગી નાખશે એટલા બધા વડતાલના ગઢડાના વિકાસના કામ સ્વામી એકસાથે ખોયેલા છે ને ટેમ્પલ બોર્ડ ને હરિભક્તો પણ ઉદાર હાથે આમાં સેવા કરે છે બસ ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે જેમ અમારા મુખ્ય કોઠારી સંત સ્વામીએ દાદા ખાચરની વાત કરી એવું દાદા ખાચરના જેવું આપણામાં સમર્પણ આવે મૂળજી બ્રહ્મચારી જેવી આપણામાં સમજણ આવે બસ અને આ ઉત્સવમાં જેણે તન મન ધનથી સેવા કરી છે અને હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ સર્વે પ્રકારે મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામનારાયણ